નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારુલ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એમનો પાઠ 5 ચોથો બીજ 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 ભાગ 2 એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બીજ 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 ભાગ 1ની અંદર આપણે ચર્ચા કરી હતી કે બીજ કોને કહેવાય, બીજને ઉગવા માટે કયા કયા પરિબળની જરૂર પડે છે, અને આપણે અનાજ, કઠોળ, તેલેબિયા, ત્યાર પછી એકદળ બીજ, દ્વિદળ બીજ આવી બધી ચર્ચા છે આપણે ભાગ 1ની અંદર કરેલ હતી. તો જોઈએ કે એકદળ બીજ છે એ કોને કહેવાય, દ્વિદળ બીજ છે કોને કહેવાય. તો કે એકદળ બીજ છે કે એવા બીજ કે જે બીજના બે સરખી ફાળ ન થતી હોય તેવા બીજને આપણે એકદળ બીજ કહીએ છીએ. એની અંદર આપણે ભાગ 1ની અંદર વાત કરી હતી કે જે અનાજ છે, ઘઉં છે, મકાઈ છે, ચોખા છે, બાજરી છે, જેનો અનાજની અંદર સમાવેશ થાય છે એવા બીજ છે એનો એકદળ બીજની અંદર સમાવેશ કરી શકાય છે. ત્યાર પછી દ્વિદળ બીજ કોને કહેવાય, તો કે જે બીજ છે એની બે સરખી ફાળ થાય છે એવા બીજ છે એને આપણે દ્વિદળ બીજ કહીએ છીએ. એની અંદર આપણે વાત કરી હતી કે જે કઠોળ છે એટલે કે ચણા, મગ, મઠ, તુવેર, અડદ આ બધા કઠોળ છે એને આપણે દ્વિદળ બીજની અંદર સમાવેશ કરી શકીએ છીએ. ત્યાર પછી અનાજ, કઠોળ અને તેલીબિયા, તો એ પણ આપણે જોઈ લઈએ કે અનાજ છે કે જેની બે સરખી ફાળ ન થતી હોય અને કાગળને તેલિયો ન બનાવતા હોય એને આપણે અનાજ કહીએ છીએ. અનાજના ઉદાહરણ પણ તમને ખ્યાલ જ છે. ત્યાર પછી કઠોળ, તો કે જેની બે સરખી ફાળ થતી હોય તેવા બીજને આપણે કઠોળ કહીએ છીએ. તો કઠોળના બધા શાક તમે ખાવો જ છો એટલે તમને ખ્યાલ જ હશે કે તેનો કેનો સમાવેશ છે એ કઠોળની અંદર આપણે કરી શકીએ. ત્યાર પછી તેલીબિયા, તો કે જે વસ્તુ છે એનો ભૂકો કરો, જે બીજ છે એનો ભૂકો અથવા તો ટુકડા એ ગમે તેને આપણે કાગળ ઉપર ઘસી, તો જો કાગળ તેલિયો થાય તો એ બીજને આપણે કેવા બીજ તરીકે ઓળખી શકીએ, તો કે તેલીબિયા તરીકે. એની અંદર આપણે એરંડા છે, મગફળી છે, સોયાબીન છે આવા બીજનો સમાવેશ કરી શકીએ છીએ. આવી ચર્ચા આપણે ભાગ 1ની અંદર કરેલ હતી જે તમને બધાને યાદ જ હશે. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ભાગ 2 બીજ 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 એનો ભાગ 2ની અંદર આપણે જોઈએ શું શીખવાનું છે. તો સૌથી પહેલાં તો તમને એવું પૂછવામાં આવ્યું છે કે આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી, આવું કેમ? શું કીધું છે તમને? કે જે આખી તુવેર છે, તુવેર છે એટલે કઠોળ, તુવેરની જે દાળ છે અને તુવેર છે એ બે આમ એક જ, પણ તુવેર છે એના બે ફાડ કરી એટલે શું થઈ જશે, તો કે તુવેરની દાળ. તો તુવેર છે એને આપણે અંકુરિત કરી શકીએ પરંતુ તુવેરની દાળ છે એને કેમ અંકુરિત નહીં કરી શકાતી હોય, આવું તમને વિચારવાનું કીધું છે. તો જો વિદ્યાર્થી મિત્ર, કે તુવેરની દાળ છે એ તુવેરના છોડનું જ બીજ છે. તુવેરની દાળ આપણે જે તુવેર આખી તુવેર છે એની વાત કરીએ છીએ કે આખી તુવેર છે એ તુવેરનું શું છે, તો કે તુવેરના છોડનું બીજ છે, નિષ્ક્રિય અવસ્થા છે એટલે કે સુષુપ્ત અવસ્થા છે. જો એને આ જે તુવેર છે એના બીજને જો કોઈ પણ યોગ્ય જગ્યાએ કે જ્યાં હવા, પાણી, સૂર્યપ્રકાશ બધું જ મળી રહે એવી જગ્યાએ જો વાવવામાં આવે, ઉગાડવામાં આવે, તો તુવેર છે એ અંકુરિત થશે એટલે કે એમાંથી બીજો છોડ બનશે. પરંતુ તુવેરની દાળ છે એ તુવેરની કુદરતી પ્રક્રિયા નથી. શું કામ? તો કે તુવેરની દાળ આપણે બનાવી છે એટલે કે માનવસર્જિત પ્રક્રિયા છે. તુવેરને ભળવામાં આવે છે મશીનની અંદર અને ઘંટુલાની અંદર, અને પછી એની જે પોતરી હોય છે એને આપણે ઉડાડી દઈએ છીએ અને આ રીતે પ્રક્રિયા કરી અને તુવેરની દાળ બનાવવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્ર, તુવેરની દાળ છે એ કુદરતી પ્રક્રિયા છે નહીં. આમ કરવાથી તુવેરની દાળ છે જે અંકુરિત થવાની એની જે ક્ષમતા હોય છે એ નાશ પામે છે. એટલા માટે તુવેર છે એના બીજને આપણે અંકુરિત કરી શકીએ છીએ એટલે કે આખા તુવેરને, પણ તુવેરની દાળ છે એને અંકુરિત કરી શકાતી નથી. તો સમજાઈ ગયું હશે બધાને. ત્યાર પછી તમને ચિત્ર દોરવા માટેનું કહેવામાં આવ્યું છે કે અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જુઓ અને ચિત્ર દોરો, જે તમારા ટેક્સ્ટબુકમાં આપેલું છે. તો બધાએ રફ બુકમાં હોમવર્કની અંદર આ ચિત્ર છે સરસ રીતે દોરવાનું છે. ત્યાર પછી આગળ જુઓ વિદ્યાર્થી મિત્ર, પ્રયોગ તમને કરવાનો કીધો છે કે કોનો છોડ કેટલો મોટો. કેવો પ્રયોગ કરવાનો છે? કે કોનો છોડ કેટલો મોટો, એટલે કે આપણે બધા વિદ્યાર્થીઓ બધા બાળકોએ છોડ વાવવાના છે, પછી કોનો છોડ છે એ કેટલો મોટો થાય છે એનું આપણે
અવલોકન કરવાનું છે. તો જો કઈ રીતનો આપણે પ્રયોગ કરશું, તો કે સૌથી પહેલા તો માટીનું કુંડું અથવા તો પ્લાસ્ટિકનો ડબ્બો લો. સૌથી પહેલા તમને શું કીધું છે, માટીનું કુંડું લેવાનું છે, અને માટીનું કુંડું ન હોય તો શું લેવાનું છે, તો પ્લાસ્ટિકનો ડબ્બો, કોઈ પણ પ્લાસ્ટિકનો નાનો એવો ડબ્બો આપણે લેવાનો છે. પછી એમાં કાણું પાડી માટી ભરો. હવે માટીનું કુંડું હશે તો એમાં તો કાણું હશે જ, પણ પ્લાસ્ટિકના ડબ્બામાં કાણું હશે નહીં. તો પ્લાસ્ટિકનું કુંડું લઈ અને તમારે નાનું એવું કાણું પાડવાનું છે. કેવું? બહુ મોટું નહીં, પણ નાનું એવું કાણું પાડી અને માટી ભરવાની છે. તેમાં ચાર પાંચ દાણા બીજ મૂકો. હવે એની અંદર ચાર પાંચ દાણા એક જ બીજના નાખવાના છે, અલગ અલગ બીજના નહીં. જો તમારે મગનો બીજ વાવવું હોય, મગનો છોડ વાવવો હોય, તો મગના ચાર પાંચ દાણા નાખવાના છે. તમને એમ થાય કે મગફળીનું બીજ વાવવું છે, મગફળી વાવવી છે, તો મગફળીના બીજના ચાર પાંચ દાણા નાખવાના છે. તમારે જે બીજ વાવવું હોય, જે છોડ વાવવું હોય, એના ચાર પાંચ દાણા એક સરખા નાખવાના છે. પછી તમે બીજો પ્રયોગ કરો, એમાં બીજા દાણા ચાર પાંચ દાણા લઈ શકો, તો આ રીતનો અલગ અલગ પણ કરી શકો છો. જરૂરિયાત મુજબ પાણી રેડો. હવે શું કરવાનું છે, એ ચાર પાંચ દાણા છે એ બીજના ચાર પાંચ દાણા લેવાના છે. ત્યાર પછી આ જે પ્લાસ્ટિકનો ડબ્બો છે એની અંદર આપણે માટી ભરેલી છે, એ માટીમાં થોડેક ઊંડે સુધી દાણા છે એને નાખવાના છે, અને ફરીથી માટી છે એ સરખી કરી દેવાની છે. અને ત્યાર પછી જરૂરિયાત મુજબ, એટલે કે બહુ ઝાઝુંય નહીં અને સાવ થોડું નહીં, એ રીતનું આપણે પાણી છે એ રેડવાનું છે, નાખવાનું છે. ત્યાર પછી એનું આપણે અવલોકન કરવાનું છે કે થોડાક દિવસ પછી જે તમે બીજ વાવેલા છે એના શું થાય છે, અંકુરિત થાય છે, કેટલા દિવસે એની અંદર પાન આવે છે, કેટલા પાન આવે છે. અથવા અલગ અલગ તમે દાણા લીધા હોય તો તમને ખબર પડશે કે કયો છોડ છે એ સૌથી ઝડપથી ઉગે છે, કયા છોડને ઉગતા વાર લાગે છે. પછી ચાર પાંચ દાણામાંથી જો કદાચ બે દાણા છે ઊંડા વહી ગયા હશે માટીની અંદર, તો એ નીકળતા નીકળી નહીં શકે. તો આ રીતને બધો જ છે તમને પ્રયોગ દ્વારા ખ્યાલ આવશે. એટલે આ પ્રયોગ છે તમે જાતે ઘરે પણ કરી શકો છો. ત્યાર પછી પ્રયોગ કરશો તો જ વિદ્યાર્થી મિત્ર તમને ખ્યાલ આવશે કે જે તમને નીચે કોષ્ટક આપેલું છે એ તમારી જાતે જ તમારે કરવાનું છે. કે પ્રયોગ કઈ તારીખે કર્યો છે, તારીખનું નામ લખવાનું છે, કે આ બીજ લીધા છે એ બીજના નામ, પછી બીજ વાવ્યાની તારીખ લખવાની છે, અને પછી કેટલા દિવસે એની અંદર પાંદડા દેખાય છે, એની ઊંચાઈમાં શું ફેરફાર થાય છે. જે કોષ્ટકમાં તમને બધું આપેલું છે એ તમારી જાતે જ આ પ્રયોગ કરશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. તો એ તમારી જાતે તમારે લખવાનું રહેશે. બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે. હવે થોડાક પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યા છે, એ પણ પ્રયોગના આધારે જ છે. તો જોઈએ આપણે કે બીજને વાવ્યા પછી બીજ છે એ કેટલા દિવસની અંદર બહાર આવશે એવું કીધું છે. તો કોઈ પણ બીજ છે અનુમાન ત્રણ કે ચાર દિવસ તો સમય લાગશે જ, તે પહેલાં બીજ છે એ ઉગીને બહાર નીકળતું નથી. પછી અલગ અલગ બીજની અંદર પણ અલગ અલગ જોવા મળે, કોઈ ત્રણ દિવસે, કોઈ ચાર દિવસે, કોઈ પાંચ દિવસે, એ રીતનો સમય છે એ લાગતો હોય છે. એ પછી તમે કયા પ્રકારનું બીજ લ્યો છો એના ઉપર આધાર રાખે છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન એવો છે કે પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત છે. હવે તમને એ તફાવત પૂછવામાં આવ્યો છે, પહેલા દિવસે છોડ છે એ કેવડો થાય છે અને બીજા દિવસે. તો સ્વાભાવિક જ છે કે આપણે જે દિવસે બીજ વાવી એના બીજે દિવસે છોડ બહાર ન નીકળે, એટલે કે બીજ છે અંકુરિત થશે નહીં, એને બે ત્રણ દિવસનો ટાઈમ લાગશે. પણ જ્યારે એ અંકુરિત થઈને બહાર નીકળશે ત્યારે સૌથી પહેલાં નાનો હોય છે, પછી બે ત્રણ દિવસ થાય એમ ધીમે ધીમે એ મોટો થતો જાય છે. કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી? તો કે પાંચ છ દિવસ પછી તમે જોવો તો છોડની ઊંચાઈ છે એ સરસ રીતે વધી જાય છે. શું છોડમાં દરરોજ નવા પાન આવતા હતા? તો કે હા, ધીમે ધીમે છોડની અંદર છે એ દરરોજ નવા પાન આવે છે. છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? હવે થડની વાત કરી છે કે જ્યારે આપણે બીજ વાવી છીએ, બીજ ધીમે ધીમે અંકુરિત થઈ બહાર નીકળે છે અને નાનો છોડ બને છે, ત્યાર પછી છોડમાંથી ધીમે ધીમે પાણી, ખાતર, આપણે બધી જ વસ્તુઓ છે એને જરૂરિયાત પ્રમાણમાં આપવાથી છોડ છે દિવસે ને દિવસે શું થાય, તો કે મોટો થતો જશે. તો થડમાં પણ ફેરફાર થશે, કે દિવસે ને દિવસે થડ છે એ જાડું, એટલે કે મજબૂત થતું જશે, જાડું થતું જશે. આ રીતે છોડમાં, છોડના થડમાં પણ ફેરફાર જોવા મળશે. આ રીતે તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ જે છોડ વાવેલા છે એની સરખામણી કરવાની છે, અને કોનો છોડ છે એ સૌથી વધારે ઊંચો છે એ અવલોકન કરીને તમારે લખવાનું છે. ત્યાર પછી બીજા પ્રશ્ન છે એ પણ આપણે જોઈ લઈએ. કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા?
કયા બીજ એવા છે કે એને જમીનમાંથી બહાર નીકળવા માટે થોડો સમય લાગે છે? તો કપાસ છે, તલ છે, એરંડા છે, આ બધા બીજ છે, એને થોડો સમય લાગે છે. ત્યાર પછી સૌથી ઓછો સમય લાગતા હોય એવા બીજ કયા છે? કે જે કપાસ તલ એની સરખામણીમાં થોડાક વહેલા નીકળી જાય છે એવા બીજની અંદર આપણે મગફળી છે, મગ છે, ચણા છે, આ જે કઠોળ છે અને મગફળી છે એનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. અથવા તો કયા કયા બીજ છે એ બિલકુલ ઉગ્યા જ નહીં અને કેમ? તો ઘણી વખત વિદ્યાર્થી મિત્ર એવું બનતું હોય છે કે બીજ છે એ જમીનમાં ઊંડા વહી જાય તો બીજ બહાર નીકળી શકતા નથી, તો એ બીજ છે એ નીકળશે નહીં. કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો, આવું શું કામ થયું? હવે તમે બધા એ વિદ્યાર્થી મિત્રોએ છોડ વાવ્યા છે, એમાંથી બે ત્રણ વિદ્યાર્થીઓનો છોડ છે એ પીળા થઈ ગયા અથવા તો સુકાઈ ગયા છે, તો આવું થવાનું કારણ શું એવું પૂછવામાં આવ્યું છે. તો ઘણી વખત એવું પણ બને કે પાણી છે સાવ ન મળે તો પણ છોડ છે એ સુકાઈ જાય અને પીળો પડી જાય છે, અથવા તો ઘણી વખત એવું પણ બને કે છોડ નાનો હોય એના પ્રમાણમાં એને પાણી વધુ મળી જાય, એટલે કે સતત પાણીનો ભરાવો રહેતો હોય તો છોડ છે તો પણ છોડ બગડી જાય છે, એટલે કે પીળો થઈ જાય છે અને સુકાઈ જાય છે. છોડને પાણી ન મળે તો શું થાય? તો સ્વાભાવિક જ છે, છોડને પાણી ન મળે તો શું થાય? ચીરમાઈ જાય, એટલે કે સુકાઈ જાય છે અને બળી જાય છોડ છે, પછી એનો વિકાસ થાય નહીં. આ રીતે છોડ છે એ બળી જતા હોય છે. ત્યાર પછી બે પ્રશ્ન છે કે વિચારો અને કહો, બીજની અંદર શું હોય છે? હવે બીજ બીજ આપણે બીજ બીજ તો બોલી છીએ પણ બીજની અંદર શું હોય છે? તો કે બીજની અંદર ગર્ભ હોય છે જે નવો છોડ ઉગવાની ક્ષમતા ધરાવે છે. કે બીજની અંદર એવું ગર્ભ હોય છે કે એમાંથી બીજો છોડ, એના જેવો ને જેવો બીજો છોડ ઉગવાની એ ક્ષમતા ધરાવે છે. નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ એ કેવી રીતે બને છે એ તો આપણે બધા જોઈએ છીએ કે બીજ છે એ જમીનમાંથી પાણી છે એ શોધી અંકુરણ પામે છે, એટલે કે જમીનમાંથી બહાર નીકળે છે, ધીમે ધીમે એમાં પાન ફૂટે છે અને એમાંથી ધીરે 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 થોડા થોડા દિવસ થાય, થોડાક મહિના થાય, પછી એ ઘટાદાર વટવૃક્ષ બની જાય છે. આવી રીતે છે સૂર્યપ્રકાશ, પાણી, હવા, ખાતર આ બધું છે જરૂરિયાત પ્રમાણમાં વૃક્ષને છે પૂરતા પ્રમાણમાં મળી રહે તો વૃક્ષ છે એ વૃદ્ધિ પામી અને મોટો છોડ બનતો હોય છે. તો વિદ્યાર્થી મિત્ર, આજનો લેક્ચર અહીં આપણે સમાપ્ત કરીશું. તે પહેલાં આજનું આપણું હોમવર્ક જોઈ લઈએ. તો આજે આપણું હોમવર્ક છે કોનો છોડ કેટલો મોટો જે પ્રયોગ છે એ પ્રયોગ સારાક્ષર એકવાર રબુકમાં લખવાનો છે અને ત્યાર પછી તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 44 ઉપર જે કોષ્ટક આપેલું છે એ તમારે જાતે પૂરવાનું રહેશે. જો આ પ્રયોગ તમે કરશો તો જે પુસ્તક છે એનો સાચો જવાબ તમે મેળવી શકશો. તો આજનું આ તમારું હોમવર્ક છે. અસ્તુ, આભાર.